થોડું જૂનું ઘર છે, આ નવા ઘરે ઉધરણ કરવા જઈશું. અમને બહુ રસ, સવાર સવારમાં વહેલો ઉઠાડીને લાવી દીધા, ભાઈ 11 તો વાગી જ ગયા. કપાઈ ગઈ, કપાઈ જેટલી દેખાય છે ને બધી ઓછી કરી દઉં છું આ ઉપર. હમણાં બધી કપાઈ જશે જો. Hours later. પહેલી ફુરસત મેં નિકલ, કોઈ જરૂરત નહીં. ક્યા કહેના કહેના ક્યા ચાહ રહે ભાઈ આપ? કમાલ કરે જોજો આ પતંગ. દોરી લાય ના, દોરી કંટ્રોલ મોજ સુધી આ એક જ ચડાઈ રહેશે. હમણાં ચડાવશે ને તરત કપાઈ જશે, ઊંચી થશે ને તરત કપાઈ જવાની. જા દે ભલ્યા, પ્લેન ઉતારશે એનું અહીં જવા દે ને. તારા કરતા ભારે થઈ ગઈ, જા દે છોડ દે મોક્ષ, છોડ એક મિનિટ. ત્રણ જ મિનિટ થઈ પતંગ ચડાય. વુમેન કોને કોને લખેલું છે સિંદુર થી જય શ્રી રામ, અને અમારા ગામમાં તો લખે જ, કારણ કે આપણા દાદાનું મંદિર બહુ પ્રખ્યાત છે મોટું. એનો જીર્ણોદ્ધાર થાય છે, નવું બને છે મંદિર, એના રિલેટેડ વિડીયો આવશે વહેલી તકે. થોડુંક શેડ્યુઅલ આપણું બધા ટાઈટ ચાલે છે, કારણ કે મકાનનું કામ ચાલુ છે એટલે થોડો ટાઈમ મળતો નહીં, પણ હવે ધીરે ધીરે ફ્રી થઈએ છીએ, બધા કામમાં હવે નીકળું છું ધીરે ધીરે, એટલે હવે નવા વ્લોગ આવશે. અને પ્લાનિંગ કરીએ છીએ ટ્રીપનું, મોટા પાયે થવાનું છે. અને આ જો નવા મહેમાન આપણા આપણા ટીચર છોકરી, આવો વેલકમ શ્રી. ફર્સ્ટ ટાઈમ કેમેરા પર આવે છે, પણ બહુ નાની હતી એટલે નાના છોકરા ના બતાવી એટલે સારું નજર વહેલી લાગે. આજે આપણા તેજસભાઈ લંડન છે. આવતા વર્ષથી ઉત્તરાયણ જગ્યા કરવાની છે ને, એ ઘેર આવ્યા છે. વર્ષમાં તો રેડી થઈ જશે એવું લાગે, કારણ કે ઓલમોસ્ટ પતી ગયું. બહુ દિવસથી આના રિલેટેડ વિડીયો આવ્યો નહીં, પણ આવશે, બતાવીશું તમને. આ બધું જોઈને ખબર પડી ગયા છે, અંદર ફ્લોરિંગનું કામ ચાલુ થઈ ગયું. ઉપર કયો ભાઈ, અહીંયા હવે ટાઇલ્સ વાગી જશે, ટાઇલ્સ આવી ગઈ. બહુ જબરજસ્ત યુનિક કામ થવાનું છે, નક્કી કરેલું છે કઈ વસ્તુ કઈ આવવાની છે. એક આખો આના રિલેટેડ એક બ્લોગ બનાવીશું અલગથી.
અને તમને બતાવીશ. બાકી જો આની પર ફ્લોરિંગ છે અત્યારે તો બહુ નહીં બતાવું આવતા વિડીયોમાં, અને થોડુંક થઈ જાય પછી ટુકડે ટુકડે કામ થાય છે ને તો થોડુંક થોડું હું વિડીયો લેવા જઈશ તો કંઈક બહુ બધા પાર્ટ થઈ. બાકી આ બાથરૂમ જોવા પાઇપોન બધું ખેંચાઈ ગયું છે, ખાલી હવે ફ્લોરિંગ જ બાકી અને ટાઇલ્સ મારવાની. અહીંયા આપણે એક યુનિક ડિઝાઇન ચૂઝ કરી છે, એ જ આવશે એ પાછળ. હા એટલે આમનો પવન હોય તો મજા આવે, બાકી આ સાઈડ હશે તો તકલીફ થઈ જશે. ખાલી કલર માટે કઈ ટાઇલ્સ આવશે શું છે, પછી તો આપણું કામ જ વધારે હેડો કઈ બધે ઇન્ટીરિયર આવવાનું. વ્હાઈટ કલર ની બંધ કરો હાથ જોડ કે મેં જોજો અટાનો કમાલ બે બે કલાક ઊંઘ્યો એટલે જેટલી દેખાય છે ને બધી ગુમ કરતો. આપણી ચડી એટલે બધા ઉઠાને પૂછો જોયું આરતી નો ટાઈમ છે, કોશિશ રહે ભરીએ. અયોધ્યા મંદિર ની જેમ આપણા મંદિર નું કામ ચાલુ. અંધારામાં કદાચ બહુ નહીં દેખાય, આ બધા જ પથ્થર પડ્યા છે બધી સાઈડ. અહીંથી તો આ બહુ મોટું ગ્રાઉન્ડ છે છેક પાછળ સુધી, અને પણ બધે પથ્થરનું કામ ચાલુ. આ બધા પથ્થર રાજસ્થાનથી આવેલા છે બહારથી. આ મંદિરે અયોધ્યા મંદિર જેણે ડિઝાઇન કર્યું છે એ એમણે જ કર્યું છે મંદિર, એટલે એ બેઝ પર જ બને છે. શું થઈ ગયું? શું અગાડું બોલ શાબાશ બેટા.